कोरोना संकट में वधी रहेला खातेलना बेफाम भाव वधारणा लईने गृहिणियों में रसोडानो बजेट पण अस्तव्यस्त जोवा मळ्यो छे। त्यारे सतत भाव वधारणे लईने खातेलोमां घरखम भावनो उछाळो जोवा मळ्यो छे। उल्लेखनीय छे कि हाल देशमां खाद्यतेलोनो वपराश मर्यादित छे अने कोरोना पूर्वेना स्तर सुधी पहोंची शक्यो नथी। कोरोना संबंधित प्रतिबंधो अने अंकुशोना लीधे होटल रेस्टोरंट अने फूड स्ट्रीटमां खाद्यतेलोनो वपराश घणो ओछो छे। જ્યારે તે ખાદ્યતેલોનો સૌથી વધુ વપરાશકાર અને જથ્થાબંધ ગ્રાહકો છે। ખાદ્યતેલોનો ઘરવધુ વપરાશ એકંદરે સ્થિર થઈ રહ્યો છે। આમ ખાદ્યતેલનો એકંદરે વપરાશ મર્યાદિત કરવા છતાં ભાવમાં કમરતોડ વધારો જોવા મળી રહ્યો છે। લોકડાઉનના લીધે કામધંધા ભાગી તૂટ્યા છે તો આ કોરોના કાળ દરમિયાનના વર્ષ વિવિધ ખાદ્યતેલોના ભાવમાં અતિશય વધારો થયો, જેના સનફ્લાવર તેલ અને પોલિમોલ તેલના ભાવ સૌથી વધ્યા છે। આમાં તેલિયા રાજા બેફામ બન્યા છે અને લોકો માટે ખાદ્યતેલો મોંઘા બન્યા છે। ખાદ્યતેલોના ભાવ વધારાને ડામવા સરકારે લીધેલા પગલા અપૂરતા સાબિત થયા છે। ત્યારે ગત ડિસેમ્બર 2019માં પામોલિન તેલના 1200 રૂપિયા હતા, તે જ ગત ડિસેમ્બર 2020માં 400 રૂપિયાનો વધારો થઈને 1600 ભાવ પહોંચ્યો હતો અને હાલ તેનો ભાવ 500 રૂપિયા વધીને 2100 રૂપિયા થયો છે। ત્યારે કપાસિયા તેલની વાત કરીએ તો ગત ડિસેમ્બરમાં 2019માં 1550 હતો, જે ગત ડિસેમ્બર 2020માં 300 રૂપિયાનો ભાવ વધારો થઈને 1850 થયો, જેનો ભાવ અત્યારે હાલ 650 રૂપિયા વધીને 2500 રૂપિયા થયો છે। તેમજ સિંગતેલની વાત કરીએ તો ગત ડિસેમ્બરમાં 2019માં 1700 રૂપિયા ભાવ હતો, જે ગત ડિસેમ્બરમાં 2020 650 રૂપિયાનો વધારો થઈને 2350 એ ભાવ પહોંચ્યો છે અને હાલ તેનો ભાવ 350 રૂપિયા વધીને 2700 રૂપિયા થયો છે। અને મકાઈ તોલની વાત કરીએ તો ગત ડિસેમ્બર 2019માં 1650 રૂપિયા ભાવ હતા, તે ગત ડિસેમ્બરમાં 2020માં 250નો વધારો થઈને 1900 ભાવ પહોંચ્યો અને હાલ તેનો ભાવ રૂપિયા 2300 રૂપિયા થયો છે। પારુલ પરમાર, જે પ્રમાણે હાલ અત્યારે કોરોના કાળ દરમિયાન ખાદ્ય પદાર્થોના તેમજ ખાદ્ય તેલોના ભાવ વધારો થયો છે, શું કહેશો? અત્યારે તો બહુ ઝડપથી વધારો થઈ રહેલો છે અને અત્યારે એટલી તકલીફ પડી રહેલી છે, ઘરે ધંધા ચાલતા નથી, બધું બંધ થઈ ગયું છે। આ કોરોના કાળમાં તો આ ખાદ્ય તેલનો જેમ વધારો થઈ રહેલો છે રોજ જ, અત્યારે મહિને મહિને એકદમ વધારો થઈ રહેલો છે, ઓછો તો કંઈ થતું જ નથી, એટલે બહુ તકલીફ થઈ રહેલી છે અત્યારે। હા, ઘરનું બજેટ કઈ રીતનું કરવાનું? અત્યારે તો ઘરમાં જાણે બધું તકલીફ એટલી પડી રહી છે, બધું થોડું થોડું સામાન લેતા છે અમે પણ, ઘરમાં બહુ તકલીફ થઈ રહી છે, બિલકુલ બચત કશું જ બચતું નથી અત્યારે તો। અમારા ઘરમાં બી બધા જાય છે નહીં જાય છે, તકલીફ થઈ રહેલી છે, નોકરી ધંધા બંધ જ થઈ ગયેલા છે અત્યારે લોકડાઉનમાં તો। મારું નામ પારુલબેન મુકેશભાઈ દેસાઈ। બેન, જે પ્રમાણે ખાદ્ય તેલોના ભાવ વધારે થઈ ગયા છે, ગૃહિણીનું બજેટ ખોળવાયું છે, શું કહેશો? એના માટે એમ જ કે સરકારે સસ્તું થાય અનાજ શાકભાજી, ગૃહિણીના હરેક કાર્યકાળ બધું બગડી ગયેલું છે, ઘર કઈ રીતે ચલાવવું, જે ભાડેના ઘરમાં રહેતા હોય તેને ભાડું કઈ રીતે ભરવું, આવક ઓછી છે તેમાં બીમારીના ખર્ચા કાઢવા, છોકરાઓની સ્કૂલ ફી કાઢવી કે ઘર ચલાવવું, હવે એમાં કઈ અમને સરકાર તરફથી નથી તો કઈ ફેસિલિટી મળતી, ગરીબને બધી મળતી છે, પૈસાવાળાને કંઈ વાંધો નથી, તો મધ્યમ વર્ગ માટે મારા જેવા અનેકો એવા પરિવાર છે કે તેને બી સરકાર કંઈ મદદ પૂરી પાડે ને એને કંઈ જોઈ, તાકી એ લોકો આપઘાત કરવાથી બી બચે ને એ લોકોનું તંત્ર બી ઘરનું સચવાયેલું રહે ને હંમેશ સરકારને મારે તો એક જ વસ્તુ કહેવાની છે કે અતિશય જ્યાં મોંઘવારી છે શાકભાજી લઈ લો કે અનાજ પાણી લઈ લો તો તેના પર કંઈ વિચાર કરે। આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધી જાય છે ને ઓછાઓ થઈ જતા છે, અનાજમાં જે કંઈ વધ્યું તેમાં પાછો કંઈ ઘટાડો થતો છે, નોકરીમાં કોઈ વધારો થતો છે કે ચાલો આટલી બધી મોંઘવારી વધી ગઈ તો નોકરી જે કરતા છે તેનો પગાર વધી જાય, આજે મારા છોકરા નોકરી કરે છે ને તેનો પગાર 15000 હોય ને તો 5000 કપાઈને આવતો છે, 10000 હોય ને તો 5000 આવે છે, કટારિયામાં મારો છોકરો નોકરી કરતો છે તે એમ કહે છે કે ટાર્ગેટ પતે તો પગાર મળે, ટાર્ગેટ ની પતે તો તમને પગાર નહીં મળે, તો એ પ્રાઇવેટમાં નોકરી કરતા છે તો તે પરિવારનું હું, મારો છોકરો એક સુરત લોન વિભાગમાં છે, ફાઇલ બને ધંધો થાય તો તમને પગાર મળશે ને તો અડધો પગાર, આજે મારા છોકરા નોકરી કરે છે તો શોરૂમમાં નથી બેહતા, જાય નીચે બેહીને ધંધો કરવાનો છે મોબાઈલ। હું દિનેશભાઈ શાહ બોલું છું। કોરોના કાળથી 2019થી જે ખાદ્ય તેલમાં ભાવ વધારો થયો છે
2019માં પામોલીના ભાવ 1200 હતા, કપાસિયા તેલ લગભગ 1500 રૂપિયા હતા અને સિંગતેલના ભાવ 1700 રૂપિયા હતા. 2020માં પામોલીન 1600 રૂપિયા, કપાસિયા તેલ 1800 રૂપિયા અને સિંગતેલ 2300 રૂપિયા, અને હાલમાં પામોલીનનો ભાવ 2100 રૂપિયા ચાલી રહ્યો છે અને કપાસિયાનો 2500 રૂપિયા અને સિંગતેલનો 2700 રૂપિયા. કોરોના કાળ હોવા છતાં ખૂબ ભાવ વધારો જોવા મળે છે, છતાં પણ ગરાકીની માઠી અસર દેખાય છે, છતાં પણ ભાવ વધારો તોડાઈ રહ્યો છે. જે પ્રમાણે ભાવ છે, કેટલો ભાવમાં ઉછાળો કેટલો જોવા મળે છે, કેટલા ટકાનો જોવા મળે? હાલમાં જે ભાવ વધારો છે એ ભાવ વધારો લગભગ 40-50% જેવો વધારો છે.